નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 22 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. આજનો દિવસ તે વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 2018ની થીમ આ દિવસની છે નેચર ફોર વોટર. આ દિવસ તે ભારત માટે એક ગંભીર દિવસ તરીકે પણ જોઈ શકાય એમ છે, કારણ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના એક રિપોર્ટ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે ભારતમાં આજની તારીખે 275 નદીઓ તે પ્રદૂષિત નદીઓ છે, જે આંકડો છેલ્લા 5 વર્ષમાં ડબલથી પણ વધારે થઈ ગયો છે. 5 વર્ષ પહેલા આ નદીઓની પ્રદૂષિત નદીઓની સંખ્યા તે 121 હતી અને આજે તે 275 નદીઓ પ્રદૂષિત નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રિપોર્ટ દ્વારા જે પહેલા 5 રાજ્ય છે જેમાં સૌથી વધારે નદીઓ પ્રદૂષિત હોય છે તેમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર આવે છે, જેમાં 49 નદીઓ પ્રદૂષિત નદીઓ તરીકે જાહેર કરવામાં આવી છે. બીજું રાજ્ય છે આસામ, જેમાં 28 નદીઓ પ્રદૂષિત નદીઓ છે. ત્રીજું છે મધ્યપ્રદેશ, જેમાં 21 નદીઓ છે. ચોથું છે ગુજરાત, જેમાં 20 નદીઓ તે પ્રદૂષિત નદીઓ છે. અને પાંચમું છે તે પશ્ચિમ બંગાળ છે, જેમાં 17 નદીઓ પ્રદૂષિત નદીઓ છે. આ રિપોર્ટ પ્રમાણે આ દિવસ તે એક આપણા માટે, ભારતીયો માટે ગંભીર દિવસ તરીકે જોઈ શકાય અને આગળ આ ક્ષેત્રે કામ કરી શકાય તેવી આપણી પાસે એક અપેક્ષા છે. આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. કેબિનેટ દ્વારા આયુષ્માન ભારત મિશન, જે નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન છે, જે આ વખતેના ભારતના બજેટમાં જે રજૂ કરવામાં આવ્યું હતું, હેલ્થકેર આરોગ્ય બાબતનું જે મિશન છે તેને અપ્રૂવ કરવામાં આવ્યું છે. આ આયુષ્માન ભારત મિશન અંતર્ગત, જેને મોદી કેર પણ નામ આપવામાં આવ્યું છે, તે અંતર્ગત જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે 10 કરોડ ગરીબ પરિવારો છે તેમને 5 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવવાનું છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ કેનેડાના એક મેથેમેટિશિયન ગણિતશાસ્ત્રી રોબર્ટ લેંગલેન્ડ્સને એબલ પુરસ્કાર મળ્યો છે. આ એબલ પુરસ્કાર તેમને એક રિપ્રેઝન્ટેશન થિયરીને નંબર થિયરી સાથે લિંક કરવા બદલ એબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ એબલ પુરસ્કાર તે મેથ્સ માટેનો નોબેલ પ્રાઇઝ પણ કહેવામાં આવે છે. આની શરૂઆત તે 2013માં કરવામાં આવી હતી અને તે એક નોર્વેના એક ગણિતશાસ્ત્રી હતા તેમની યાદમાં આ દર વર્ષે એબલ પુરસ્કાર આપવામાં આવે છે, જેમનું નામ છે નીલ હેન્ડ્રિક એબલ. આ એક ભાઈના નામ ઉપરથી જ આ પુરસ્કાર આપવામાં આપણને આવે છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. કેનિયામાં, સાઉથ આફ્રિકામાં એક રાઇનોની જાતિ છે, નોર્ધન વ્હાઇટ મેલ રાઇનોઝ. આ જાતિમાંનો જે છેલ્લો પુરુષ રાઇનો હતો, જેનું નામ સુદાન હતું, તે હવે મરી ગયો છે અને આ જાતિના હવે 2 જ મહિલા રાઇનો ઉપસ્થિત છે આપણા સાઉથ આફ્રિકા કેન્યાના જંગલોમાં. તો આ જે સુદાન નામના જે રાઇનો હતો તે એક કંઈક ડિઝીઝ કે એક રોગના લીધે મરી ગયો છે અને હવે તે જાતિ હવે એક્સ્ટિંક્ટ લુપ્ત થઈ ગયેલી છે, કારણ કે તે જાતિમાં ખાલી 2 જ મહિલા છે, જેમાં એની એક પુત્રી અને તેની પરપૌત્રી નો સમાવેશ થાય છે. તે જાતિમાં હવે કોઈ પુરુષ વધ્યો નથી. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. યુપીના એક રેલવે સ્ટેશનનું નામ જે રોબર્ટ્સગંજ હતું તેને હવે ચેન્જ કરીને સોનભદ્ર કરવામાં આવ્યું છે. આ ઉત્તર પ્રદેશનું એવું બીજું રેલવે સ્ટેશન છે જેનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે. આની પહેલા એક મુગલસરાય નામનું રેલવે સ્ટેશન હતું જેનું નામ ચેન્જ કરીને દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. જે પહેલું રેલવે સ્ટેશનનું નામ ચેન્જ કરવામાં આવ્યું હતું તે ઓગસ્ટ 2017માં કરવામાં આવ્યું છે અને આ રેલવે સ્ટેશન તે અત્યારે માર્ચ 2018માં કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ છઠ્ઠા કરંટ અફેર્સ. કેબિનેટ દ્વારા કર્ણાટકની 2 કમ્યુનિટી, પરિવાર અને તલવાર, આ 2 કમ્યુનિટીને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. કર્ણાટક ગવર્નમેન્ટ દ્વારા આ 2 જાતિનું વિશ્લેષણ કરી અને તે કેબિનેટ પાસે મોકલવામાં આવ્યું હતું અને કેબિનેટે હાલમાં જ આ 2 જાતિને
તે કર્ણાટકની અનુસૂચિત જનજાતિના લિસ્ટમાં આ બે કમ્યુનિટીને સ્થાન આપ્યું છે. આ રીતે કોઈ પણ કમ્યુનિટીને જો આપણે અનુસૂચિત જનજાતિમાં સ્થાન આપવું હોય તો તેની જોગવાઈ આપણા બંધારણના અનુચ્છેદ 342માં જોવા મળે છે. હવે આપણે જોઈએ સાતમા કરંટ અફેર્સ. હાલમાં જ દુનિયાની સૌથી મોટી અને લાંબી અંડરગ્રાઉન્ડ રેતાળ પથ્થરની ગુફા તે મેઘાલયમાંથી મળી આવી છે. આ ગુફાનું નામ છે ક્રેમપુરી, KREMPURI, ક્રેમપુરી. આ ગુફાની લંબાઈ તે 24,853 મીટર છે. આ ગુફા તે અત્યારે દુનિયાની સૌથી મોટી રેતાળ પથ્થરની ગુફા બની ગઈ છે. રેતાળ પથ્થરની ગુફા તે એક કુદરતી રીતે બને છે કે જે જ્યારે નદી તેના પ્રવાહમાં હોય તો અમુક જગ્યાએ તે જમીન અને પથ્થર સાથે અથડાય અને અમુક જગ્યાએ ખાચા પાડી દે છે, અને જ્યારે તે નદીનો પ્રવાહ ઓછો થઈ જાય તો એ જગ્યા તે રેતાળ પથ્થરની ગુફા તરીકે બની જાય છે, કુદરતી નેચરલ કોર્સમાં બની જાય છે. આ રેતાળ પથ્થરની ગુફા જ્યારે મેઘાલયમાં થી ગોતવામાં નહોતી આવી ત્યારે દુનિયાની સૌથી મોટી જે રેતાળ પથ્થરની ગુફા હતી તે વેનેઝ્યુએલા દેશમાંથી મળી આવી હતી, જેનું નામ છે ક્યુએવા દેલ સેમેન. આ ગુફાની જે લંબાઈ છે તે 18,000 મીટર હતી, પરંતુ આ ગુફા મળી આવવાથી, મેઘાલયની ગુફા મળી આવવાથી તે દુનિયાની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ રેતાળ પથ્થરની ગુફા બની ગઈ છે. તો આજ માટે આટલું જ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.